ભરૂચ તાલુકાના વરડિયા ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. લાભાર્થીઓ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના વરડિયા ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત વરડિયા ખાતે પણ 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોની ભારે ભીડ જામી હતી. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં 8 ગામોના 1200 થી 1500 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મા અમૃતમ કાર્ડ, જાતિના દાખલા, વિધવા સહાય, પેન્શન યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગામના યુવા સરપંચ ફજીલા દુધવારાએ સેવા સેતુ કાર્યક્રમની કામગીરી માટે કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે ભરૂચ મામલતદાર રોશનીબેન પટેલે સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે એ માટે અનુરોધ કર્યો હતો. સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત સત્તાધીશોએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. ઓકે, આજે આજના વરડિયા ગામે વરડિયા ગામની સેવા વગેરે આજુબાજુના લગભગ 8 ગામો વચ્ચે આજે આપણે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં લગભગ 1200 થી 1500 જેટલા લાભાર્થીઓ અત્રે સરકારશ્રીની આવક, જાતિના દાખલા, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ વગેરે ઘણી બધી સેવાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. વૃદ્ધ લોકો છે એમને જે પણ સહાયથી વંચિત રહ્યા છે, તો એ પણ આજે આવી અને આ સેવાનો મહત્વ લાગવા પડે એવી આપના માધ્યમથી હું સર્વેને અપીલ. વરડિયા ગામમાં આજે વરડિયા ગ્રામ પંચાયત થકી અને તાલુકા અને જિલ્લાના અધિકારીઓ થકી આજે સેવા સેતુ કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે, જેમાં 1200 થી 1500 અલગ અલગ ગામડાઓ 8 ગામડાઓના લોકો અહીં એકત્રિત થઈને સેવા સેતુનો લાભ લઈ રહ્યા છે. માટે ગામના લોકો પણ સાથે સહમત છે. તાલુકાના માનેદાર શ્રી TDO સાહેબ શ્રી તથા અલગ અલગ કર્મચારીઓ સહભાગી થઈને આજે ગામડાના છેવાડાના લોકો સુધી આ સુવિધા પહોંચાડી રહ્યા છે અને વરડિયા ગામમાં આજે સેવા સેતુ કાર્યક્રમનો બહોળો મોકો મળ્યો છે. એ બદલ હું ગામની સરપંચ શ્રી ફજીલા નજીર દુધવાલા હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ગામનો તમામ વ્યક્તિ, દરેક ગામના આવેલા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લે તે માટે હું તમને વિનંતી.